આગળ વધી જીઆઈએસએફની ભરતી પ્રક્રિયાને લઈને હોબાળો મચ્યો. અમદાવાદમાં વિદ્યાર્થી ઉમટ્યા, સોશિયલ મીડિયાના મેસેજ બાદ વિદ્યાર્થી ઉમટી પડ્યા તો છેલ્લી ઘડીએ ભરતી માટે પડાપડી થતી જોવા મળી. ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા. જોકે અહીં જે વિગતો સામે આવી છે તો કહેવું છે કે સોશિયલ મીડિયા પર જે પીડીએફ ફાઇલ ફરતી થઈ હતી તેના કારણે ગેરસમજ ઉભી થઈ અને વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા હતા. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલી સિક્યુરિટી ફોર્સની ભરતી પ્રક્રિયા હતી અને ભરતી પ્રક્રિયાને કારણે તમામ લોકો ગુજરાતભરમાંથી અહીં સેન્ટર ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે સ્ટે આવી ગયો છે. અને બીજી એક વાત નવી આવી છે કે પીડીએફ ફરતી થઈ હતી, કોઈ જાહેરની પ્રક્રિયા આપેલ નથી અને તેમ છતાં અહીં લોકો પહોંચ્યા છે. આપણે સાથે છે નરેન્દ્રભાઈ, વાત કરીશું. નરેન્દ્રભાઈ, આપનું પહેલાં પરિચય કરો. નરેન્દ્ર સોલંકી, હું એડવોકેટ છું. હવે હું વાત કરું કે અહીંયા સવારે બોર્ડ પર એમણે મારેલું છે કે ભાઈ આ GISFના એપ્રેન્ટિસ ગાર્ડની ભરતી બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મેટર દાખલ થયેલ હોય. તારીખ 28/1/2020 અને તારીખ 29/1/2020ના ઇન્ટરવ્યૂ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવેલ છે. હવે આ બાબત એમણે એમના બોર્ડ પર મૂકેલી છે, એટલું તો ફાઇનલ છે કે આજે ભરતી થવાની હતી એ કેન્સલ છે. જો જો આ પીડીએફની વાત હોય પણ એમણે સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ આ જે રક્ષા યુનિવર્સિટીના કે બીજી જે પણ જે પરીક્ષા એમણે રદ કરી છે એનું એમણે ક્લિયરિફિકેશન આપવું જોઈએ. પણ એવું કોઈ ક્લિયરિફિકેશન આપ્યું નથી. એમણે માત્ર ને માત્ર એવું કહ્યું છે કે ભાઈ આ જે ઇન્ટરવ્યુ આજના હતા એ કેન્સલ ઇન્ટરવ્યુ છે. એટલે અમે એવું જ સમજીએ છીએ કે આ જે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે એ આ ઇન્ટરવ્યુ આપવા જાય છે ને એ ઇન્ટરવ્યુ કેન્સલ થયેલા. આપ મળ્યા છો અધિકારીને, શું કીધું? અધિકારીનું એમ કહેવું છે કે અમે 270ની લિસ્ટ રક્ષા શક્તિમાં મોકલેલી, અમે એમને મેલ કરેલો, એમનેથી 270 લોકો માંગેલા. પણ ત્યાં જે કોઈ જે રોજગાર છોકરાઓ હતા એમને કોર્ટમાં એ કરી કે અમારી અત્યારે કોઈ એ થાય નહીં, એટલા માટે એમને કેન્સલ કરી દીધી છે. આ જેટલા બી યુવાનો છે એમની ભરતી હતી તો સવાલ એક થાય છે કે એને જાહેરાત આપીને જાહેરાત નહીં આપી એ ડાયરેક્ટ સરકારી જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ભરતીઓ થતી હોય તો સરકારી જાહેરાતો બહાર પાડવી જોઈએ, પરિપત્રો પાડવા જોઈએ. નહીં પણ એ જ કેન્સલ થઈ ગઈ ને, એટલે એમને કશું નહીં કર્યું અને એટલે એટલા જ માટે એમને બોર્ડ ઉપર લખ્યું છે. આ શું થયું કે મેં તમને વોટ્સઅપ કર્યું એ બધાથી રીતે હા સોશિયલ મીડિયાથી આ નુકસાન થયું છે. હવે આપ ક્યાંથી આવ્યા છો? આપ અનુપભાઈ ઓજસ પર કેમ વેબસાઇટ ઉપર આમ આપવામાં આપ્યું નથી અને એમ જ વોટ્સએપ થ્રુ મળેલું છે ફોટા? આનું ઓજસ પર કોઈ વેબસાઇટ ઉપર આને કોઈ આપવામાં આવેલું નથી જાહેરાત? તમે સેવા જોઈને આવ્યા છો? સર મેં મોબાઈલમાં વોટ્સએપમાં મેસેજ આવ્યા એના પર જોઈને આવેલા, મેસેજ દ્વારા જોઈને આવેલા છીએ અમે. કેટલા વાગ્યાથી આવ્યા છો? આપનું નામ? પરમાર ભરતભાઈ. કેટલા વાગ્યાથી આવ્યા છો? કાલે રાતના 12 વાગ્યાથી. ક્યાંથી આવો છો? બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી. એટલે તમે બી વોટ્સએપ ઉપર જોઈ? હા વોટ્સએપ ઉપર જ જોઈ અમે પીડીએફ. તમામ લોકો એ વોટ્સએપ ઉપર જ જોઈને આવ્યા છો? હા મેડમ, ગવર્નમેન્ટ સરકાર એમ કહેવા માંગે છે કે ભાઈ પીડીએફ ઉપરથી વાયરલ વિડીયો થયેલો છે બરાબર, તો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માટે એવું તો સહજ નહીં સર. ગવર્મેન્ટની અંદર નિયમ કે એમનું કેમ્પસ ઇન્ટરવ્યુ લેવાય, એમને પણ રક્ષા સંધિનું જે જાહેરાત પાડીએ છે ને એમના માટે, તો એમનું ક્યાં જાહેરાત છે? એવું તો કોઈ સહજ નહીં. ત્યારબાદ ઘણી બધી કન્ફ્યુઝન અહીંયા હતું કે એક વાત કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપરથી જોઈ અને પીડીએફ જોઈ ને અહીં આ તમામ જે લોકો છે તે પહોંચ્યા હતા અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા રદ કરવા માટેની જે અધિકારીએ કહ્યું છે તેને લઈ હોવાળો મચાવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.